नियम सार भगवान कुमकुंडाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमां छठो अधिकार निश्चय प्रत्याख्यान नो अधिकार आपणे पूरो कर्यो छे। आ अधिकारनी कुमकुंडाचार्य भगवाने कहेली बधी गाथा एटले 106 गाथा सुधी बधो स्वाध्याय आपणे पूरो कर्यो छे। અને તે પછીથી મુનિવર પદ્મ પ્રમલધારી દેવ 9 કળશ કહે છે, તો એ 9 કળશ પૈકીથી આપણે 5 કળશનો સ્વાધ્યાય પૂરો કર્યો છે અને છેલ્લા 4 કળશ બાકી રહ્યા છે। કળશ 147 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે, હવે છેલ્લા 4 કળશ છે, કળશ 148 થી 151। તો આજે કળશ 148 આપણે રહીએ છીએ। जयति सहज तत्व तत्व निष्णात बुद्धेह हृदय दर्शिजाभ्यंतरे संस्थित यत तदपि सहज तेज राष्ट्र मोह अंधकार स्वरस विशर बाष्प बोध विस्फूर्ति मात्र। 148 श्लोक न अर्थ में कहे कि तत्व में निष्णात बुद्धि वाला जीवना हृदय कमल रूप अभ्यंतर में जे सुस्थित है, तत्व में निष्णात बुद्धि वाला जीवना हृदय कमल रूप अभ्यंतर में जे सुस्थित है ते सहज तत्व जयवंत है। आत्मतत्व की बात करी है અને પછીથી એના પછીના કળશમાં તો પછી એ આત્મતત્વને મુનિરાજ નમસ્કાર કરે છે એ વાતમાં આવશે। કહે છે કે તત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદય કમળરૂપ અભ્યંતરમાં જે સુસ્થિત છે તે સહજ તત્વ જયવંત છે, તે સહજ તે જે મોહ અંધકારનો નાશ કર્યો છે અને તે સહજ તેજ નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશન માત્ર છે। બીજા કોઈની અપેક્ષા વિના, બીજા કોઈની સહાય વિના નિજ રસના ફેલાવથી પોતાનો જ એ રસ છે, અનંત ગુણ છે તો અનંત ગુણનું એવું પરિણમન છે, એવો રસ એ નિજ રસ, એ નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશન માત્ર છે, એ સિવાય બીજું કાંઈ નથી, એમાં એ સિવાય બીજું કાંઈ નથી। અને પહેલી સ્થિતિમાં એમ કહ્યું કે એ ક્યાં સુસ્થિત છે, તો કે છે કે તત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદય કમળરૂપ અભ્યંતરમાં, એના અંતરમાં જે તત્વ નિષ્ણાત છે, તત્વ નિષ્ણાત એટલે પંડિતાઈ નહીં પણ જેણે એવા પોતાના નિજ તત્વનો અનુભવ કર્યો છે અને વારે વારે અનુભવ કરે છે એના અંતરમાં એ સુસ્થિત છે, એવું એ તત્વ જયવંત છે જે સમસ્ત મોહ અંધકારનો નાશ કરવામાં સમર્થ છે, જે પાપનો નાશ કરવામાં સમર્થ છે અને જે પોતાના જ નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાન માત્ર સ્વરૂપ છે એવા તત્વની વાત કરી છે। તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ। નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાન નંબર 599 148 ગાથા નો અર્થ પૂરો થયો ત્યાર પછીથી કહે છે કે સહજ તત્વ તો ત્રિકાળ છે પણ તત્વ નિષ્ણાત જીવને તેનું ભાન છે। સહજ તત્વ તો ત્રણે કાળે છે અને સર્વજીવોમાં છે,
सर्व जीवों ने विषय ए तत्व तो रहू छे, चेतन तत्व तो अंतर में सौना अंतर में छे, पण ए कोने छे जेने एने प्राप्त कर्यु छे, जेने एने श्रद्धा में लीधु छे, एने अनुभव्यु छे, एने एनु ज्ञान अने भान छे, एटले एने छे, बीजाने तो ख्याल पण नथी। पोताना घरनी अंदर क्यांक कोईक खूणे धन दाटेलू पड़ू होय પણ એનો ખ્યાલ જ ન હોય તો એ ધનવાન ક્યાંથી કહેવાય? એ તો એમને એમ જિંદગી પૂરી કરે અને એ ધન એને પ્રાપ્ત પણ ન થાય, એ તો ક્યારેય ધનવાન છે જ નહીં। પણ જેને એ ખ્યાલ છે તો એ ધનવાન છે, તો એ ધનને બહાર કાઢે છે અને ઉપયોગ માને છે। પણ અંદરમાં પડેલું દટાયેલું અને એના વિશે જેને માહિતી જ નથી કે એ ધન દ્વારા ધનવાન કહેવાતો નહોતો, એ ધનવાન થઈ શકતો પણ નથી। એવી રીતે આ ત્રણેય કાળે રહેલું પોતાનું શુદ્ધ તત્વ તો દરેક જીવને છે, પણ છે એથી શું? શક્તિ અપેક્ષાએ તો એ અનાદિનું છે, પણ જે એને પ્રગટ કરે છે એને એ છે એમ કહેવાય। એટલે અહીંયા એ રીતે વાત લીધી છે કે સહજ તત્વ તો ત્રિકાળ છે, પણ તત્વ નિષ્ણાત જીવને તેનું ભાન છે અને તે પોતાના અંતરમાં તેની ભાવના કરે છે, માટે તે તત્વ નિષ્ણાત જીવની જ્ઞાન પર્યાયમાં તે સહજ તત્વ શું સ્થિત છે। એમને કહ્યું કે બધા જીવને વિશે એ સહજ તત્વ શું સ્થિત છે, શું મુનિવર એ નથી જાણતા? જાણે છે, જીવ માત્ર ચેતન છે, ભગવાન આત્મા છે એ વાત જાણે છે। પણ શ્લોકમાં કઈ રીતે વાત લીધી કે જે તત્વ નિષ્ણાત છે એના અંતઃકરણને વિશે એ તત્વ શું સ્થિત છે, કેમ કે એને જ ભાન છે, જ્ઞાન છે। તે તત્વ નિષ્ણાત જીવની જ્ઞાન પર્યાયમાં તે સહજ તત્વ શું સ્થિત છે, એની વર્તમાન જ્ઞાનની પર્યાય એ તત્વને જાણે છે, અનુભવે છે, ભલે એ બહારમાં રહ્યો હોય તો પણ એ પોતાના તત્વને જાણે જ છે। જાણવાવાળું જ્ઞાન ઉપયોગ બહારમાં હોય તે વખતે પણ પોતાના નિજ તત્વને જાણે જ છે, અને એ શ્રદ્ધા એક વખત થઈ છે તો એ શ્રદ્ધા પછી રહે જ છે, શ્રદ્ધા કાંઈ ચાલી જાય છે એમ પણ નથી। એનું જ્ઞાન થયું છે તો એ જ્ઞાન ચાલી જાય છે એમ પણ નથી, અને વર્તમાન જ્ઞાનની પર્યાયનો એક અંશ કે એવા તત્વનું લક્ષ કરીને પરિણમી રહ્યો છે, અને બહારમાં વિકલ્પ સહિત છે તો બીજો જે અંશ જે છે એ વિભાવ ભાવે પણ છે। એટલે સાધકની મુનિની દશા છઠ્ઠા ગુણસ્થાનની દશા હોય, સાધકની દશા ચોથા પાંચમા ગુણસ્થાનમાં જે છે એને જે શુદ્ધતાનો અંશ પ્રગટ્યો છે એનું તો લક્ષ રહ્યા જ કરે છે, એની દ્રષ્ટિ ક્યારેય જતી જ નથી। એટલે એના જ્ઞાનની પર્યાયમાં એ તત્વ શું સ્થિત છે, એના જ્ઞાનની પર્યાયમાં એ તત્વ રહ્યું છે। તત્વ તો અંદરમાં પડ્યું છે તો બધા જીવોને પડ્યું છે, પણ આના જ્ઞાનની પર્યાયમાં ગુરુદેવ એનો અર્થ જે કર્યો છે બહુ સમજવા જેવો છે, બહુ બુદ્ધિપૂર્વક કર્યો છે અને તર્ક દ્વારા સમજાય એવો અર્થ કર્યો છે કે એના જ્ઞાનની પર્યાયમાં શું છે, સુસ્થિત છે એમ કેમ અર્થ કર્યો? આપણને એમ થાય કે પર્યાય તો નાશવંત છે ને એના જ્ઞાનની પર્યાયમાં એ સુસ્થિત છે એમ કેમ કહ્યું? કે દરેક સમયે જે વર્તમાનવર્તી જ્ઞાનની પર્યાય થાય છે એ દરેક પર્યાય જ્ઞાનીની એ દરેક પર્યાયની અંદર એના અંતર તત્વનું ભાન છે, એટલે એની એ જ્ઞાનની પર્યાયમાં સહજ તત્વ સુસ્થિત છે। બહુ સુંદર વાત કરી દીધી છે, એના ઉપરથી આપણને જ્ઞાનીની ભૂમિકા કેવી હોય એનો ખ્યાલ આવે છે। લોકો જ્ઞાનીને સમજ્યા વિના ગમે તેવી વાત કરે, બાહ્ય ચારિત્રની વાત કરે, પણ એટલું સમજતા નથી કે શ્રદ્ધા અને ચારિત્ર બે વસ્તુ જુદી છે, દર્શન જુદું છે, ચારિત્ર જુદું છે। ચારિત્રના દોષ હોય, હજી મોહનીય કર્મનો વિચાર કરે તો મોહનીય કર્મની જે પ્રકૃતિઓ પડી છે કે ત્રણ પ્રકૃતિઓ દર્શન મોહનીયની જે છે એ તો સમ્યક તો થતા જાય છે, પણ બાકીની જે પ્રકૃતિઓ જે પડી છે એના ઉદયો આવે છે, એટલે એનું ચારિત્ર હજી તમને એમ ન લાગે તો એથી કરીને એના દર્શન વિશે તમે શંકા કરો,
એની શ્રદ્ધા વિશે તમે શંકા કરો, એને ગમે તેમ તમે બોલો, એ વાત ઠીક નથી. સમ્યક દ્રષ્ટિ તમને કોટ પેન્ટ છૂટમાં જોવા મળે એનો અર્થ એમ થઈ ગયો કે એ કાંઈ નથી. અને બીજો જે છે તે સાધુના કપડાં પહેરીને મિથ્યા દ્રષ્ટિઓ એ મોટો થઈ જાય. કાંઈ સમજ તો સમજવી તો જોઈએ ને. સમ્યક દર્શન જે થાય છે તે સમ્યક દર્શન થયા પછીથી એને અનુભવ થયો છે એટલે એની શ્રદ્ધા આખી બદલાઈ જાય છે. એટલે ત્યાં દર્શન હોવાની એની કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ ક્ષયોપશમ ક્ષય થઈ જાય છે. પણ એની સાથે ચારિત્ર મોહનીયની તો પહેલી ચોકડી જ જાય છે અને બાકીની ત્રણ ચોકડી તો હજી પડી છે. એટલે એને તમે એમ માનો કે એનું ચારિત્ર આખું મુનિની જેમ હોય કે એવું કેવી રીતે બને? ચારિત્ર મોહનીય તો હજી એના ઉદયો તો પડ્યા જ છે. રાજા હોય, રાજા પણ હોય, રાજનો કારભાર પણ સંભાળતો હોય. એટલે ચારિત્ર મોહનીય કર્મના ઉદયો છે પણ એ ઉદયો સાથે જોડાતો નથી. એની શ્રદ્ધામાં તો પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે, સતત રહે છે. અને દરેક સમયે એના જ્ઞાનની પર્યાયમાં એના શુદ્ધ આત્માનું જ એને લક્ષ્ય રહે છે. એ તો વાત અહીંયા કરી છે. શું કહ્યું અહીંયા? કે તત્વ નિષ્ણાત જીવની જ્ઞાન પર્યાયમાં તે સહજ તત્વ શું સ્થિત છે, એની પર્યાયની અંદર એ શું સ્થિત છે. એટલે કહેવું એ છે કે એને હંમેશા એનું લક્ષ રહે જ છે. તો એની શ્રદ્ધા એવી જ રહે છે. પોતાના વિશેની જે શ્રદ્ધા છે એ તો સતત એવી જ છે. પોતે ત્રિકાળ શુદ્ધ જ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત ગુણનું પિંડ છે. આ જે શ્રદ્ધા જે છે એમાં કાંઈ ફેર પડતો જ નથી. બાહ્યમાં શું છે ચારિત્રની વાત બાજુ પર મૂકો. અને જ્યારે પેલા બાહ્યમાં ચારિત્ર લઈને નીકળ્યા છે તેની શ્રદ્ધાના ઠેકાણા નથી. જેને પોતાના સ્વરૂપની શ્રદ્ધા જ થઈ નથી, તત્વને અનુભવ્યું જ નથી, પણ વર્તમાનમાં અને એમાં વિશેષતાથી તો પંચમ કાળને વિશે આમ જ ચાલી રહ્યું છે. જ્ઞાનીઓને જીવ ઓળખતા જ નથી. એટલે કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાનીઓ કઈ રીતે ઓળખાય અને એની ઘણી વાત કરી છે. આ કાળને વિશે એ સમજવા જેવું છે. અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે વાત મૂકી કે તે તત્વ નિષ્ણાત જીવની જ્ઞાન પર્યાયમાં તે સહજ તત્વ શું સ્થિત છે અને તે તત્વ ત્રિકાળ જયવંત વર્તે છે. ત્રણિકાળે તો એવું જ છે. તે તત્વના સહજ તેજે મોહ અંધકારનો નાશ કર્યો છે. એ તત્વ એવું છે કે એ મોહ અજ્ઞાન પાપ પુણ્ય બધા નો નાશ કરનારું છે એવું એ પોતાનું તત્વ છે. ખરેખર તો તે ત્રિકાળ તત્વનો આશ્રય લીધો ત્યાં મોહની ઉત્પત્તિ થતી નથી. અજ્ઞાન રૂપી અંધકાર ચાલ્યો જાય છે, જ્ઞાન પ્રકાશ થઈ જાય છે, પુણ્ય પાપના વિકલ્પ પણ ઉઠતા નથી. માટે તે સહજ તત્વના તેજથી મોહનો નાશ થઈ જવાનું કહ્યું છે. આગળ કહે છે કે આવી ચૈતન્ય શક્તિની પ્રતીત કરીને તેની ભાવનામાં એકાગ્ર થાય તો મોહનો નાશ થઈને પરમાત્મ દશા પ્રગટે છે. આવી ચૈતન્ય શક્તિની પ્રતીત કરીને તેની ભાવનામાં તેમ એકાગ્ર થાય તો મોહનો નાશ થઈને પરમાત્મ દશા પ્રગટે છે. સહજ તત્વ ત્રિકાળ નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશ માત્ર છે. આ બધા ત્રિકાળી તત્વના ગાણા છે. એમ કહે છે કે આ બધા ત્રિકાળી તત્વના ગાણા છે એટલે કે એના વખાણ કર્યા છે, એનું મહાત્મ્ય ગાવ્યું છે. ત્રિકાળી તત્વની જ બધી વાત કરી છે, તેનો મહિમા કર્યો છે અને એનો મહિમા કરીને તેમાં એકાગ્ર તથા પર્યાયમાં સહજો જ્ઞાન આનંદ દશા પ્રગટે છે. તેનો એટલે કે ત્રિકાળી તત્વનો મહિમા કરીને તેમાં એકાગ્ર થતા પર્યાયમાં સહજ જ્ઞાન આનંદ દશા પ્રગટે છે. જેવું તત્વ છે એવો જ અનુભવ થાય છે. તત્વમાં જેવો નિષ્ણાત છે તેમને જ આવું પરમાત્મ તત્વ પ્રતીકમાં બેસે છે અને પછી તેમાં લીનતાથી જ ચારિત્ર હોય છે. તો આ રીતે શ્લોક 142 માં પૂરો થાય છે.
એ પછીથી શ્લોક 149 છે અને 149માં શ્લોકમાં અને 150માં શ્લોકની અંદર મુનિરાજે એવા તત્વ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો છે અને એને નમસ્કાર પણ કર્યા છે. 149મો શ્લોક આપણે લઈએ છીએ. અખંડિતમ અનારતમ સકલ દોષ દુરંબરમ ભવાબુ નિધિ મગ્ન જીવતીયા પાત્રોપમ અથ પ્રબળ દુર્ગવર્ગ હિન્દવિલાલકમ નમામી સતતમ પુનઃ સહજમેવ તત્વમુદા. 149માં શ્લોકના અર્થમાં કહે છે કે વળી જે સહજ તત્વ અખંડિત છે, શાશ્વત છે, સકળ દોષથી દૂર છે, ઉત્કૃષ્ટ છે. ચાર વિશેષણ મૂક્યા છે. અખંડિત છે, શાશ્વત છે, સકળ દોષથી દૂર છે અને ઉત્કૃષ્ટ છે. આગળ કહે છે કે ભવસાગરમાં ડૂબેલા જીવ સમૂહને નૌકા સમાન છે, એટલે તારનારું છે. ભવના ભ્રમણથી એને તારનારું છે અને પ્રબળ સંકટોના સમૂહરૂપી દાવાનળને શાંત કરવા માટે જળ સમાન છે. પુણ્ય પાપના જે વિકારી ભાવ કર્યા અને એને લીધે આશ્રવને બંધ પડ્યા તો એને લીધે એ બળી રહ્યો છે. એ દાવાનળ એને શાંત કરવા માટે એ જળ સમાન છે. તે સહજ તત્વને હું પ્રમોદથી સતત નમું છું. તે સહજ તત્વને હું પ્રમોદથી સતત નમું છું એમ મુનિરાજ પોતે કહે છે. હું સહજ તત્વને પ્રમોદથી નમું છું. ગુરુદેવ સમજાવે છે કે કેવું છે તે સહજ તત્વ. ચૈતન્યની ધ્રુવ ધારા વહી રહી છે, તેમાં ક્યાંય ખંડ નથી. અખંડ સહજ તત્વ છે, વળી શાશ્વત છે, વળી શાશ્વત છે, એનો નાશ નથી. એવું ને એવું છે, અખંડ છે, ભેદ નથી, ભેદ છે, એમાં કોઈ ખંડ પડતા નથી. સમસ્ત પુણ્ય પાપરૂપી દોષોથી જે ત્રિકાળ રહિત છે, જેમાં ક્યારેય પુણ્ય પાપના દોષ હતા જ નહીં, વર્તમાનમાંય નથી અને ભવિષ્યમાંય હશે નહીં, એટલે ત્રણેય કાળે એવા પુણ્ય પાપના દોષથી રહિત શુદ્ધ તત્વ છે, ઉત્કૃષ્ટ છે. સિદ્ધ ભગવાન કરતા પણ આ સહજ તત્વ ઉત્કૃષ્ટ છે. સિદ્ધ ભગવાન કરતા પણ આ સહજ તત્વ ઉત્કૃષ્ટ છે, કેમ કે સિદ્ધની તો પર્યાય છે અને આ તત્વ જે છે તો ત્રિકાળ છે અને એ ત્રિકાળ તત્વ છે એ જ સિદ્ધ પર્યાયનું કારણ છે. સિદ્ધ ભગવાન કરતા પણ આ સહજ તત્વ ઉત્કૃષ્ટ છે, કેમ કે તેના જ આશરે સિદ્ધ દશા પ્રગટે છે. સિદ્ધ દશા જે પ્રગટ થઈ સિદ્ધ ભગવાનને, એ દશા એમના ત્રિકાળ શુદ્ધ તત્વના આશ્રય પ્રગટ થઈ છે. એમણે પણ પોતાના ત્રિકાળ શુદ્ધ તત્વનો આશ્રય કર્યો અને એમ કરતા મોક્ષ માર્ગમાં છેવટે પોતાની પૂર્ણ શુદ્ધ દશાને એમણે પ્રાપ્ત કરી, એટલે સિદ્ધ દશાને એમણે પ્રગટ કરી. તો એ સિદ્ધ દશા કોના આશ્રય એમને પ્રગટ થઈ? પોતાના ત્રિકાળ શુદ્ધ તત્વના આશ્રય પ્રગટ થઈ. એટલે ગુરુદેવ કહે છે અહીંયા કે સિદ્ધ ભગવાન કરતા પણ આ સહજ તત્વ ઉત્કૃષ્ટ છે, કેમ કે તેના જ આશ્રય સિદ્ધ દશા પ્રગટે છે. ભવસાગરમાં ડૂબતા જીવોને માટે તે સહજ તત્વ તરતી નૌકા સમાન છે. તરતી નૌકા હોય એનો આશ્રય લઈને ડૂબતા હોઈએ તો બચી શકાય, પણ નૌકા જ જો ડૂબતી હોય, કાણાવાળી હોય, તો એ કોઈ કામની નથી. એટલે અહીંયા તરતી નૌકા એમ મૂક્યું છે. ભવસાગરમાં ડૂબતા જીવને માટે તે સહજ તત્વ તરતી નૌકા સમાન છે, એ જ આશ્રયદાતા છે અને મહાસંકટોના સમૂહરૂપી જે આ સંસાર દાવાનળ તેને શાંત કરવા માટે સહજ તત્વ જ જળ સમાન છે. તે સહજ તત્વ તરફ વળતા જ સંસારનો દાવાનળ શાંત થઈ જાય છે. આવા
તે તત્વને હું પ્રમોદથી સહજ નમું છું. એવા સહજ તત્વને હું પ્રમોદથી સહજ નમું છું. ગુરુદેવ કહે છે કે જુઓ, આવા સહજ તત્વના બહુમાન વગર ચારિત્ર કે પછાણ હોતું નથી. એનું બહુમાન એટલે શું? પોતાના ત્રિપાળી શુદ્ધ તત્વનું બહુમાન એટલે શું? એનો પોતાને વિશ્વાસ આવવો જોઈએ કે પોતે ત્રિકાળ શુદ્ધ છે, અને પછી એવા શુદ્ધ તત્વનો વિચાર કરતા એમને એમ થાય કે અનાદિનો આ અનેક પર્યાયો સહિત હોવા છતાં હું એવો ને એવો શુદ્ધ રહ્યો છું, કોઈ મલિનતા મારામાં પહોંચી નથી, એવું મારું ત્રિકાળ શુદ્ધ તત્વ કોઈ રીતે જેને મલિન કરી શકાતું નથી, ગમે તેવા સંકટો આવે તો પણ એ તત્વને કાંઈ થતું નથી, જે અવિનાશી છે નાશ પામતું નથી, એમ એનું મહાત્મા આવે અને પછી એને આગળ વધીને એ ત્રિકાળી શુદ્ધ તત્વનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે. એટલે અહોભાવ આવે, જે સુખ શાંતિના પરિણામને હું ઈચ્છું છું, એવી દશાને જેને હું ઈચ્છું છું, એ દશા તો મને એના લક્ષ્ય જ થાય છે, એનો આશ્રય કરતા જ થાય છે. અને એ તો વાત સુવિદિત છે કે અનંત જીવોએ એવા તત્વનો આશ્રય કરીને સિદ્ધ દશા પ્રાપ્ત કરી છે. એવું મારું ત્રિકાળ શુદ્ધ તત્વ છે જેના આશ્રય આવી દશા પ્રગટ થાય છે, એટલે પછી એના તરફ અહોભાવ આવે છે. જે પોતાને શાશ્વત સુખ અને આનંદનું દેનારું તત્વ છે એના પ્રત્યે અહોભાવ આવે છે. જે પોતાને શાશ્વત સુખ અને આનંદ દેનારું તત્વ છે એ તત્વ પ્રત્યે એને સહજ અહોભાવ આવે છે. એટલે એવું એ બહુમાન છે કે આવા સહજ તત્વના બહુમાન વગર ચારિત્ર કે પછાણ હોતું નથી. એટલે એમાં બહુમાન આવે છે, અહોભાવ આવે છે, અને એનું લક્ષ્ય કરતા એને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે, અને આ દુઃખરૂપ વિકલ્પો ઉત્પન્ન જ નથી થતા, એટલે સહજ પ્રત્યાખ્યાન પણ હોય છે. માટે તેનો મહિમા કર્યો છે અહીંયા આ કળશની અંદર. એટલા માટે એનો મહિમા કર્યો છે, આવું એ તત્વ છે. વર્તમાન વિકાર વગરના ત્રિકાળ સહજ પરમ તત્વનો મહિમા લાવીને હું પ્રમોદથી તેમાં પરિણમું છું, નમું છું. આવા સહજ તત્વનો પ્રમોદ આવ્યા વિના ચારિત્ર દશા હોતી નથી. આગળ કહે છે અહીંયા કે આ નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર છે, અને એ પૂરો કરતા મુનિરાજે આ બધા કળશ કયા છે. તો એ કળશમાં મુનિરાજ સહજ તત્વનો મહિમા કરીને તેને નમસ્કાર કરે છે. તે સહજ શુદ્ધ આત્મતત્વનો મહિમા કરીને તેની ભાવનાથી તેમાં એકાગ્ર થતા પ્રત્યાખ્યાન થાય છે. રાગ આદિનું પ્રત્યાખ્યાન કરવું છે તો તે રાગ વગરની ચીજ છે તેનું જ્ઞાન હોવું જોઈએ. પ્રત્યાખ્યાન તો રાગનું કરવું છે ને, શુભાશુભ ભાવનું પ્રત્યાખ્યાન તો કરવું છે ને, એનાથી રહિત થવું છે ને, તો પછી એવી ચીજમાં જ એકાગ્રતા થાય ને. એવી ચીજમાં એકાગ્રતા કરતા જ એ રાગ રહિત દશા થાય, રાગના પ્રત્યાખ્યાન થાય ને. કે છે કે રાગ આદિનું પ્રત્યાખ્યાન કરવું છે તો તે રાગ વગરની ચીજ શું છે તેનું જ્ઞાન હોવું જોઈએ. શુભ ભાવથી પ્રત્યાખ્યાન ન થાય. આ વાત અહીંયા સમજાવી દીધી કે પ્રત્યાખ્યાન તારે જેનું કરવું છે, શુભાશુભ ભાવથી રહીત પોતાના શુદ્ધ સ્વભાવને જેણે ઓળખ્યો છે એને પછી શુભાશુભ ભાવે થાય છે તો એને એમાં પોતાને દોષ લાગે છે. કેમ કે એ વિભાવ ભાવ થયો, પોતાના સ્વભાવથી વિપરીત ભાવ થયો છે. હવે એવા પોતાના સ્વભાવથી વિપરીત ભાવનું પ્રત્યાખ્યાન કરવું છે, એના પછાણ કરવા છે. પોતાના સ્વભાવથી વિપરીત ભાવ પોતાને ન થાય એવા તો એને પ્રત્યાખ્યાન કરવા છે. તો પછી એ કોના આશ્રય થાય કે જે તત્વમાં એ શુભાશુભ ભાવ છે જ નહીં, અને જે તત્વનો આશ્રય કરતા શુભાશુભ ભાવ પ્રગટ થાય જ નહીં. એટલે પ્રત્યાખ્યાન તો સ્વભાવના આશ્રય જ થાય, કઈ શુભ ભાવના આશ્રય પ્રત્યાખ્યાન થાય નહીં. ગમે તેવો શુભ ભાવ હોય, ગમે તેવો ભક્તિનો ભાવ હોય, શાસ્ત્ર તીર્થંકર પરમેશ્વરની ભક્તિનો ભાવ હોય તો પણ
તેમના તરફનો જે ભાવ છે તે શુભ ભાવ છે અને એ શુભ ભાવ દ્વારા પ્રત્યાખ્યાન થઈ શકતું નથી. શાંતિથી સમજવા જેવી વાત છે. ગુરુદેવ કહે છે કે જે રાગ વગરની ચીજ છે તેનું જ્ઞાન હોવું જોઈએ કે એમાં રાગ નથી, એટલે મને એનો આશ્રય કરતા જ પ્રત્યાખ્યાન થશે, એનો આશ્રય કરતા જ રાગ રહિત દશા થશે. શરીર મન વાણી તો પર ચીજ છે, જડ છે, તે તો છૂટેલી જ છે, પણ પર્યાયમાં જે રાગ દ્વેષ મોહરૂપ મલિન ભાવો છે તે દોષ છે. પર્યાયમાં એ દોષ છે, તત્વમાં તો દોષ નથી. અને તે દોષ રહિત જે ત્રિકાળી સહજ સ્વભાવ છે તેની ભાવનાથી તે દોષનું પ્રત્યાખ્યાન થાય છે, માટે અહીં તે સ્વભાવનું વર્ણન કરે છે, એવા તત્વનું વર્ણન કર્યું છે. અને એના પ્રત્યે અહોભાવ આવતા મુનિરાજે એને નમસ્કાર પણ કર્યા છે. એ રીતે 149મો કળશ પૂરો થાય છે. હવે 150મો કળશ. જીન પ્રભુ મુખારવિંદ વિદિતમ સ્વરૂપ સ્થિતમ મુનીશ્વર મનો ગૃહાંતરસ સત્નદીપ પ્રભ નમસ્યમી યોગીભીર વિજિત દૃષ્ટિ મોહાદિભિઃ નમામિ સુખમંદિરમ સહજ તત્વમ ઉચ્ચૈર્ણ. બહુ સુંદર શ્લોક છે. ગુરુદેવ એનો વિસ્તાર પણ ઘણો કરે છે. પહેલી જ લીટીમાં વાત કરી કે જીન પ્રભુ મુખાર વિંદ વિદિતમ, જે જીન પ્રભુના મુખાર વિંદથી પ્રસિદ્ધ છે, વિદિત છે, પ્રભુની વાણીમાં જે આવ્યું છે, જે જીન પ્રભુના મુખાર વિંદથી વિદિત પ્રસિદ્ધ છે, જે સ્વરૂપમાં સ્થિત છે, જે મુનિશ્વરોના મનોગ્રહની અંદર સુંદર રત્નદીપની માફક પ્રકાશે છે, જે આ લોકમાં દર્શન મોહ આદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવા યોગ્ય છે, જે આ લોકમાં દર્શન મોહ આદિ પર વિજય મેળવેલા, દર્શન મોહ આદિ પર વિજય મેળવેલા એટલે કે જેમણે દર્શન મોહનીય ગયું છે, મહત્વ પ્રગટ થયેલું છે, એવા યોગીઓથી નમસ્કાર કરવા યોગ્ય છે. અને જે સુખનું મંદિર છે તે સહજ તત્વને હું સદા અત્યંત નમું છું. એનો વિશેષ ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં સહજ તત્વને નમસ્કાર કરે છે. કેવું છે તે સહજ તત્વ? સહજ તત્વ એટલે પોતાનું શાશ્વત શુદ્ધ સ્વરૂપ, પોતાનું શાશ્વત કાયમ રહેવાવાળું, એવું ને એવું રહેવાવાળું નિત્ય એવું શુદ્ધ સ્વરૂપ, અને તે જ આદરણીય છે. શ્રી જીનેન્દ્ર પ્રભુના મુખારવિંદથી તે સહજ તત્વ પ્રસિદ્ધ થયું છે. ભગવાનની વાણીમાં એમ પ્રસિદ્ધ થયું છે કે પુણ્ય પાપના વિભાવથી પાર અને શરીર આદિથી ભિન્ન એવું જે સ્વાભાવિક સહજ આત્મતત્વ તે જ ઉપાદેય છે. જો જીનેન્દ્ર પ્રભુના મુખારવિંદથી એ સહજ તત્વની વાત આવી છે, એ સિવાય બીજા અન્ય મતની અંદર એની વાત જ નથી. અહીંયા આજે કહ્યું છે, શાંતિથી વિચાર કરીએ તો આપણને એમ થાય કે ભારતની અંદર 6 દર્શન છે, આસ્તિક દર્શનો ખુલ્લો છે. બીજા દર્શનની વાત જવા દો, પણ જે 6 દર્શન ભારતમાં છે એ દર્શનમાં કોઈ દર્શનની અંદર આ આત્મતત્વની આવી વાત નથી આવી કે એ આત્મતત્વ ત્રિકાળ શુદ્ધ છે, શાશ્વત છે અને એના આશ્રય પોતાને પૂર્ણ જ્ઞાન આનંદ સુખ શાંતિની દશા પ્રગટ થાય છે એવી વાત ક્યાંય નથી આવી. બીજી બધી અનેક પ્રકારે વાતો આવી છે, એવી વાત નથી આવી. એ માત્ર જીનેન્દ્ર ભગવાન વાણીમાં જે વાત આપી છે, બીજે ક્યાંય વાત નથી. ભગવાનની વાણીમાં એ પ્રસિદ્ધ થયું કે એ તત્વ શુદ્ધ છે, પુણ્ય પાપના વિભાવથી પાર, અને આ જે જળ પદાર્થો અને એની બધી પર્યાયો એનાથી ભિન્ન, આ શરીર આદિથી
भिन्न एवं जे स्वाभाविक सहज आत्मतत्व तेज उपादे छे एटले एज आश्रय करवा लायक छे अने एनो निर्णय कर्या वगर साचू प्रत्याख्यान के चारित्र होय नहीं। अहींया कहे छे के शरीर आदि तो कृत्रिम उपाधि छे। शरीर आदि तो कृत्रिम उपाधि छे। शरीर ए सहज नहीं। शरीर कहीं सहज छे ये तो उपाधि छे कृत्रिम उपाधि छे। गुरुदेव के सुंदर शब्द मूक्या छे। अने पुण्य पाप पण कृत्रिम क्षणिक छे ए कहीं शाश्वत तत्व नहीं। सहज वस्तु नहीं। ये कहीं सहज छे सहज नहीं। जे सहज हो एमा तो आनंद हो। सहज हो एमा आनंद हो। आ शुभ भाव ने अशुभ भाव छे ए वक्ते पण आत्म प्रदेशों नु बहु कंपन थाय छे अने खरेखर तो दुख ज अनुभवाय छे। तो एनाथी रहित ज्ञान आनंद स्वरूप आत्मा ते सहज तत्व छे। ते सहज तत्व श्री जिन प्रभु ना मुखार विंद थी प्रसिद्ध छे। अहीं तो कहे छे के भगवान नी वाणी मां आवो सहज शुद्ध आत्म तत्व प्रसिद्ध छे अने ते स्वरूप मां स्थित छे अने ए तत्व स्वरूप मां स्थित छे। आत्म तत्व रूपे स्वरूप तो एक ज छे। પોતાનું રૂપ પોતાનું સાચું રૂપ એ પોતાનો આત્મા એ જ પોતાનું રૂપ છે। અનંત ગુણનો પિંડ એવો પોતે જ્ઞાન સ્વભાવી ચેતન ભગવાન આત્મા એ જ પોતાનું રૂપ છે અને એનું જે પરિણમન જે છે એ જ પોતાનો સ્વભાવ છે। એથી વિશેષ બીજી કોઈ વસ્તુ છે જ નહીં। કોઈ વિકારી ભાવ અન્ય ભાવ કે એનો સ્વભાવ એ નથી કે એની અંદર પણ નથી એનું સ્વરૂપ એ નથી ને એનો સ્વભાવ એ પોતાનું સ્વરૂપ શું છે સ્વરૂપ પોતાનું રૂપ શું છે પોતાનો ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ દ્રવ્ય કહે છે કે તે સ્વરૂપમાં સ્થિત છે। ભાણમાં ક્યાંય નથી એ પોતામાં જ છે। પુણ્ય પાપમાં સ્થિત નથી। પુણ્ય પાપમાં આ આત્મ તત્વ સ્થિત નથી એમાં રહ્યું નથી। તો એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે પરના લક્ષી થતા ભાવો કોઈ રીતે કાર્યકારી ન થાય એ સમજ આમાંથી પ્રાપ્ત થાય છે। જે પોતાના સ્વરૂપને વિશે સ્થિત છે તો એવા પોતાના સ્વરૂપને વિશે જે સ્થિત છે એને એવી પૂર્ણ શુદ્ધ દશામાં પ્રગટ કરવા માટે બહારમાંથી કાંઈ પુરુષાર્થ થઈ શકતો જ નથી। અંતરંગ પુરુષાર્થ દ્વારા જે પ્રાપ્ત થાય એ વાત આમાંથી આપણને સુવિધિત થાય છે। એટલે અહીંયા કહે છે કે અહીં તો કહે છે કે ભગવાનની વાણીમાં આવું સહજ શુદ્ધ આત્મતત્વ પ્રસિદ્ધ છે અને તે સ્વરૂપમાં સ્થિત છે। પુણ્ય પાપમાં સ્થિત નથી પણ પોતાના ધ્રુવ સ્વરૂપમાં જ તે સહજ તત્વ ત્રિકાળ સ્થિત છે ત્રણેય કાળે સ્થિત છે। તે કદી પોતાના સ્વરૂપથી ખસતું જ નથી। આવા ચૈતન્યની ઓળખાણ કરવી એ સમ્યક જ્ઞાન છે એ સમ્યક છે। પુણ્ય પાપના ભાવો તો અસ્થિર છે। પુણ્ય પાપના ભાવો અસ્થિર છે એ કાંઈ સ્થિર નથી એક સરખા રહેતાય નથી અને તે સ્વરૂપમાં સ્થિર નથી સ્વરૂપમાં તો રહ્યાય નથી। ચૈતન્ય તત્વ તો સહજ સ્વરૂપમાં જ સ્થિત છે। ભગવાનના મુખથી નીકળેલું આવું આત્મતત્વ છે તેને ઓળખે તો તેમાં ઠરીને પ્રત્યાખ્યાન કરવાનો પ્રસંગ આવે। એને ઓળખે તો પછી પ્રત્યાખ્યાન થાય એ સિવાય તો થાય નહીં। ચૈતન્ય તત્વ શરીરમાં તો સ્થિત નથી। શરીરમાં સ્થિત નથી મારે અંતરમાં એમ પડ્યું છે કે આ શરીર હાલે છે ચાલે છે એટલે શરીર મારું ચેતન છે એટલે ચેતન તત્વ શરીરમાં છે ચેતના શરીરમાં વ્યાપે છે એવું ઘણા લોકો માને છે પણ ખરેખર ચેતના શરીરમાં વ્યાપતી જ નથી। ચેતન તત્વ શરીરમાં સ્થિત છે જ નહીં। ભગવાન આત્મા આ શરીર સાથે છે ત્યારે પણ શરીર ચેતન નથી એ વાત તો ગુરુદેવે ઘણી વાર કરી
આ વાત લોકોને બેસતી નથી. આ શરીરનું હલન ચલન જે થાય છે એનું ઉપાદાન કારણ એ શરીરના જે પૂતગળો છે એ જ છે. એ પરમાણુની દશા છે, એ આત્માની દશા નથી. એટલે ચૈતન્ય તત્વ શરીરમાં સ્થિત છે એવી માન્યતા અને એવી કવિતાઓ ઘણી આવે કે આ ચેતન ભગવાન આત્મા શરીરમાં સ્થિત છે ને એમાં બિરાજે છે ને આમ છે ને તેમ છે, એમાં એમ જ ભાવ છે કે આખું એ છે તો જ આ શરીર હાલે ચાલે, આ શરીર બધું કરે છે બધા અને સુખની બધાની અનુભૂતિ થાય છે વગેરે વગેરે બધું એ રીતે એને શરીર સાથે સાંકળીને લેવામાં આવ્યું છે. અહીંયા તો કહે છે કે એને શરીર સાથે કાંઈ સંબંધ નથી, શરીરમાં બિલકુલ સ્થિત નથી. ચૈતન્ય તત્વ શરીરમાં તો સ્થિત નથી, શરીરમાં તો સ્થિત નથી, પુણ્ય પાપમાં પણ સ્થિત નથી, પણ સહજ સ્વરૂપમાં જ સ્થિત છે. તેમાં એટલે કે એવા સ્વરૂપમાં ઢળતા એમાં વલણ કરતા પુણ્ય પાપનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. હજી ઘણાને એવી માન્યતા હોય છે કે ભાઈ સારું શરીર નહીં હોય તો તમે ધર્મ કેવી રીતે કરશો, એ દલીલ બધા બહુ જ કરે છે. પણ જયારે તમે ધર્મ થવાનો છે ત્યારે નિમિત્ત તરીકે ઉચિત નિમિત્ત હશે એમ કેમ વિચાર નથી કરતો? તો એમાં શરીર પણ નિમિત્ત છે. તીર્થંકર ભગવાનને પરમ ઔદારિક શરીર મળે છે માટે ધર્મ થાય છે, એમના પુરુષાર્થથી ધર્મ થાય છે. પરમ ઔદારિક શરીર જે છે એનાથી ધર્મ નથી થતો, ધર્મ થાય છે તો પોતાના પુરુષાર્થથી થાય છે. પણ એવા નિમિત્તો હોય છે. સામાન્ય કેવળીને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી તેમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. પુરુષાર્થ આખો કરે છે એ તો પોતે આત્માને વિશે કરે છે. એટલે શરીર સાથેની જે વાત, શરીરની અપેક્ષા સહિતની જે ધર્મ ક્રિયાઓ, આ બધાનો જે ઉપદેશ આપવામાં આવે છે ને એ ઉપદેશ યોગ્ય રીતે નથી આપવામાં આવતો. મુનિના ચારિત્ર કે ગૃહસ્થના ચારિત્રની વાત કરવા વાળા ચરણાનુયોગના ગ્રંથમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ સત્ય છે, પણ એને સમજવામાં ફેર છે. ગુરુદેવે એ વાત સમજાવી છે કે ભાઈ જેની જે ભૂમિકા છે અને જેની જે દશા છે તે અનુસાર એને બાહ્યમાં શું સ્થિતિ હોય છે એનું તે વર્ણન છે. શ્રાવકની ભૂમિકામાં છે જે સમ્યક દ્રષ્ટિ થયો છે એને પછી બાર વ્રત છે અને શ્રાવક થયો છે તો પછી એને કેવા પ્રકારે બાહ્ય વ્યવહાર હોય છે એ માત્ર અહીંયા દર્શાવ્યો છે. એને આવો જ વ્યવહાર હોય છે. મુનિ દશામાં છે તો એની અંતરંગ દશા મુનિની છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાનની જેની દશા છે તો એ ભૂમિકામાં એને કેવો વ્યવહાર હોય, બાહ્ય ચારિત્ર કેવું હોય એનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. એટલે એ વર્ણનને પકડીને એ પ્રમાણે બાહ્ય ચારિત્ર લેવાથી કાંઈ અંતરંગ દશા એમ થતી નથી, પણ જેની અંતરંગ દશા એવી થઈ છે એને એવું જ ચારિત્ર હોય છે એમ વ્યવહાર ત્યાં વર્ણવવામાં આવ્યો છે. એટલે આખો ધર્મ નિશ્ચય આશ્રિત છે અને સાથે રહેલો વ્યવહાર શું છે તે વર્ણવવામાં આવ્યું છે. એટલે ચરણાનુયોગના ગ્રંથને જયારે વાંચીએ ત્યારે એના ઉપરથી તો બોધપાઠ લેવાનો છે કે આવું હોય છે. પણ એનો અર્થ એમ પણ નથી કર્યો કે જ્યાં સુધી સમ્યક તો નથી ત્યાં સુધી એવા બાહ્યમાં જે ચારિત્ર જે કહ્યા છે એ ચારિત્રનો નિષેધ કરવો એમ પણ ક્યાંય નથી કરવો, પણ દર્શાવ્યું એ છે કે ભાઈ જો તારી આવી દશા થઈ હોય, સમ્યકથી થયો હોય તો તને આ બધું હોય જ એમ કરીને વાત કરી છે. એટલે જેને સમ્યકનો પુરુષાર્થ ઉપડ્યો છે એને સાથેને સાથે પોતે ભલે હજી અનુભૂતિ નથી કરી તે છતાં એવું ચારિત્ર હોવું જોઈએ એની વાત કરવામાં આવી છે. બંને વસ્તુ સાથે લેવાની છે. પણ એનો અર્થ ક્યાંય એવો નથી થતો કે શરીરની ક્રિયા દ્વારા ધર્મ થાય છે, એવો અર્થ તો ક્યાંય થતો નથી. અહીંયા કહે છે કે ચૈતન્ય તત્વ શરીરમાં તો સ્થિત નથી અને આખો પુરુષાર્થ તો એ ચૈતન્ય તત્વને અનુસરીને છે. એટલે એમાં શરીરને અનુસરીને જે કાંઈ થાય છે તે થાય છે, પણ એ પુરુષાર્થ નથી. એ થાય છે પણ એ પુરુષાર્થ નથી. પુણ્ય પાપમાં પણ એ ચૈતન્ય તત્વ સ્થિત નથી. શુભાશુભ ભાવમાં પણ એ ચૈતન્ય તત્વ સ્થિત નથી.
પણ સહજ સ્વરૂપમાં જ સ્થિત છે એટલે તેમાં વર્ણન કરતા પુણ્ય પાપનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. આગળ કહે છે, વળી તે સહજ તત્વ મુનીશ્વરોના મન મંદિરમાં સુંદર રત્ન દીપની માફક પ્રકાશે છે. જો અહીંયા મન એટલે આપણે જળ મનની જે વાત કરીએ છીએ એની વાત નથી, એ તો શબ્દ એવા મન મંદિર કયા છે, પણ એમાં મન વાણી અને કાયા એ જળ છે ત્રણેય, તો એની અંદર જે વિરાજે છે એમ કહેવાનો આશય નથી. એ છે કે વળી તે સહજ તત્વ મુનીશ્વરોના મન મંદિરમાં સુંદર રત્ન દીપની માફક પ્રકાશે છે. જેમ રત્નનો દીપક પવનથી ન ઓલવાય તેમ મુનિઓના હૃદયમાં પ્રકાશમાન આ સહજ ચૈતન્ય રત્નનો પ્રકાશ મહા સુંદર અને સ્થિર છે. જેમ રત્ન પ્રકાશને તેલ વગેરેની જરૂર ન પડે, પવન કે વરસાદથી ઓલવાય નહીં, તેમ આ ચૈતન્ય રત્ન જગતનું પ્રકાશક સ્વયં સિદ્ધ પ્રકાશમાન છે. તે ચૈતન્ય રત્ન મુનિઓના મનોગૃહમાં પ્રકાશમાન છે. આવું સહજ તત્વ ધર્મી જીવોએ આદરવા જેવું છે. જેના અંતરમાં આવા સહજ ચૈતન્ય હીરાનો પ્રકાશ થયો છે તેવા મુનિઓને જ પ્રત્યાખ્યાન હોય છે. ચૈતન્યના અવલંબને જ પ્રત્યાખ્યાન હોય છે. માટે કહ્યું કે મુનિઓના મન મંદિરમાં તે પ્રકાશમાન છે. વળી તે સહજ ચૈતન્ય તત્વ આ લોકમાં દર્શન મોહ આદિ ઉપર જેણે વિજય મેળવેલો છે એવા યોગી ધર્માત્માઓથી નમસ્કાર કરવા યોગ્ય છે. ધર્મી જીવો તો આવા સહજ પરમ તત્વનો જ આદર કરીને નમસ્કાર કરે છે, પુણ્ય પાપના પરિણામનો આદર કરતા નથી. નાની ધર્મી જીવને પોતાના ત્રિકાળે શુદ્ધ તત્વની જ ભાવના છે ને એનો જ આદર છે એમ પણ નથી કે એના આશ્રય નિર્મળ જે પરિણામ થયા છે એનો આદર હોય. નિર્મળ પરિણામ તો પરિણામ છે, એક સમયના છે. એટલે આદરણીય ઉપાધિ આશ્રય કરવા લાયક તો પોતાનું ત્રિકાળે શુદ્ધ તત્વ જ છે. નિર્મળ પરિણામ તો થયા છે, નિર્મળ પરિણામ તો થાય છે, પણ નિર્મળ પરિણામ ક્ષણિક છે અને એનો વિચાર કરવા જશે તો એ વિકલ્પમાં રોકાઈ જશે. જેને એવા નિર્મળ પરિણામ થાય છે એને એ સહજ તત્વના આશ્રય એ જ થાય છે. એ છે કે ધર્મી જીવ તો આવા સહજ પરમ તત્વનો જ આદર કરીને નમસ્કાર કરે છે, પુણ્ય પાપના પરિણામનો આદર કરતા નથી. જેમણે સહજ શુદ્ધ આનંદમૂર્તિ આત્માનું ભાન કરીને દર્શનમોહ ઉપર વિજય મેળવ્યો છે અને તે ઉપરાંત સ્થિરતા વડે આસક્તિના ભાવ ઉપર પણ વિજય મેળવ્યો છે. સ્વરૂપને વિશે સ્થિરતા કરતા કોઈ હવે આસક્તિના ભાવ ઉત્પન્ન થતા નથી એવા મુનિઓથી આ સહજ તત્વ નમસ્કાર કરવા યોગ્ય છે. બારમાં ભગવાનને તીર્થંકર આદિને તો અજ્ઞાનીઓ પણ નમસ્કાર કરે છે. શું કહ્યું કે બારમાં ભગવાનને તીર્થંકર ભગવાનને સિદ્ધ ભગવાનને તો અજ્ઞાનીઓ પણ નમસ્કાર કરે છે, પણ અંતરમાં બિરાજમાન આ સહજ તત્વ તો દર્શન મોહ વગેરેને જીતનારા યોગીઓથી જ નમસ્કાર કરવા યોગ્ય છે. પોતાનું આવું શુદ્ધ તત્વ એને નમસ્કાર તો એને જે જાણે છે એવું એ જ્ઞાની ધર્મી જ કરે છે. અજ્ઞાનીઓ તેને નમસ્કાર કરી શકતા નથી, અજ્ઞાનીઓ તેને નમસ્કાર કરી શકતા નથી. ક્યાંથી કરે, એને જાણતા જ નથી તો પછી એના પ્રત્યે અહોભાવ ક્યાંથી આવે, અને અહોભાવ ના આવે એના પ્રત્યે આદર ન થાય એનું બહુમાન ન થાય તો પછી એને નમસ્કારે ક્યાંથી કરે. ધર્મી જીવને નીચલી દશામાં રાગ આદિ હોવા છતાં તેને આદરણીય માનતા નથી. કોને આદરણીય માનતા નથી? આ શુભાશુભ ભાવ વગેરે જે છે એને એ આદરણીય માનતા નથી, રાગ આદિને આદરણીય માનતા નથી.
धर्मी जीव ने निचली दशा में रागादी है, रागादी ने आदरणीय मानता नहीं। एम न मानी लेव कि धर्मी जीव सम्यक दृष्टि है, राग है एट राग ने आदरणीय माने, एम न मानी ले, राग ने आदरणीय मानता नहीं। राग तो निचली भूमिका में हो, तो हजी चारित्र की पूर्ण दशा नहीं प्रकट थी, एटले नाना प्रकार ना राग आदि तो हसे, એને એ આદરણીય ઉપાધેય આશ્રય કરવા લાયક માનતા નથી, પોતાનું સ્વરૂપ માનતા નથી। આદરણીય તો મારો નિર્દોષ સહજ તત્વ જ છે એમ ધર્મી જીવો જાણે છે, ભલે ને ચોથા ગુણસ્થાનની દશા હોય તો પણ આદરણીય તો પોતાનું તત્વ જ છે। પહેલા આવા સહજ તત્વના શ્રદ્ધા જ્ઞાન થયા પછી તેમાં એકાગ્રતાના જોડે પુણ્ય પાપનું પ્રત્યાખ્યાન થઈ જાય છે। મારો કહે છે ગુરુદેવ કે જુઓ આ સહજ તત્વનો મહિમા છે। અંતરમાં ગુપ્ત વ્યાજમાન આવા ધ્રુવ તત્વને કોણ મળવા જાય? એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે અહીંયા, કહે છે કે અંતરમાં ગુપ્ત વ્યાજમાન આવા ધ્રુવ તત્વને કોણ મળવા જાય કે જે જીવ પુણ્ય પાપની રૂચિ છોડીને અંતર્મુખ થાય તે તેને મળવા જઈ શકે છે। જેમ રાજા ગુપ્ત બેઠો હોય તો તેને કોણ મળી શકે કે જે અંદર તેની પાસે જાય તેને મળી શકે? એવી રીતે આ સહજ ચૈતન્ય તત્વ સ્વરૂપમાં સ્થિત છે તો તેને કોણ નમે, તેને કોણ મળે? કે જે દર્શન મોહ વગેરે ઉપર વિજય મેળવે એવા યોગીઓ જ તેને સહજ પામે, નમે, મળે, એવા યોગીઓ જ એ સહજ તત્વને પામે છે, એ સહજ તત્વને મળે છે, એ સહજ તત્વને નમે છે। વળી તે સહજ તત્વ સુખનું મંદિર છે। મૂળ શ્લોકમાં એમ કહ્યું ને સુખનું મંદિર, કહે છે કે તે સહજ તત્વ સુખનું મંદિર છે। સુખને રહેવાનું સ્થાન તો આ સહજ તત્વ છે, તેમાં જે પ્રવેશ કરે તેને સુખનો અનુભવ થાય છે। મુનિરાજ કહે છે કે આવા સહજ તત્વને હું સદા નમું છું, મારી મતિને હું અંતર તત્વમાં લઈ જાઉં છું। જુઓ આવા સહજ તત્વને ઓળખવું એ જ શરમ છે। શરીર આદિમાં ક્યાંય સુખ નથી, સુખ તો મારા ચૈત્યને મંદિરમાં છે એમ પ્રથમ નિર્ણય કરો, રૂચિ કરો। પહેલા કહ્યું હતું કે આ સહજ તત્વ યોગીઓથી નમસ્કાર કરવા યોગ્ય છે, અને પછી કહ્યું કે હું તે સહજ તત્વને સદા નમું છું, એટલે પોતાને મુનિદશા વર્તે છે તે વાત પણ જાહેર કરી દીધી। જાહેર કરી એટલે એ થઈ ગઈ છે, પોતે પણ એને નમે છે કે મુનિઓને એ નમસ્કાર કરવા યોગ્ય છે એમ કહ્યું, ને પછી કહે છે કે હું પણ એ સહજ તત્વને સદા નમું છું। સહજ તત્વ તરફ જ અમારી પર્યાય તો ઢળેલી છે, અમારી જ્ઞાનની પર્યાય તો એ સહજ તત્વ તરફ જ ઢળેલી છે। તો આ રીતે શ્લોક 150નો વિસ્તાર અહીંયા પૂરો થાય છે। વળી ફરીથી તે સહજ તત્વનો મહિમા ગાઈને તેને નમસ્કાર કરે છે। શ્લોક 151 આજે આપણે લઈએ છીએ। પ્રણસ્ત દુરીતો કર્મ પ્રહત પુણ્ય કર્મ પ્રજમ તદ્યુતમ મદનાદિકમ પ્રબળ બોધ સૌધારયમ પ્રણામ કૃત તત્વવિત પ્રકરણ પ્રણાસાત્મક પ્રબુદ્ધ ગુણ મંદિરમ પ્રહચ તમોહ પ્રાપ્તિ 151માં શ્લોકના અર્થમાં કહે છે કે જેણે પાપના રાશિને નષ્ટ કર્યો છે, જેણે પાપના રાશિને નષ્ટ કર્યો છે, જેણે પુણ્ય કર્મના સમૂહને હણ્યો છે, તો કહે છે કે જેણે પાપના રાશિને નષ્ટ કર્યો છે, જેણે પુણ્ય કર્મના સમૂહને અણ્યો છે, જેણે
मदन एटले काम वगैरह ने खंखेरी नाख्या छे। प्रत्युतम मदनादिकम छे ने ए मदन एटले काम, जेने मदन एटले काम वगैरह ने खंखेरी नाख्या छे। जे प्रबल ज्ञान नो महल छे, जेने तत्ववेत्ताओ प्रणाम करे छे, जे प्रकरणना नाश स्वरूप छे, प्रकरण प्रणाशात्मक, ये त्रीजी लीटी में छेल्ला शब्दो छे, प्रकरण प्रणाशात्मक, एटले जेने प्रकरणना नाश करे छे। प्रकरण एटले शुं के जे कार्य करवानुं होय एवो जे भाव छे એનો નાશ કર્યો છે, એટલે કે પોતે કૃત્ય થયા હોય તો હવે કાંઈ કરવાનું રહેતું નથી। જે પ્રકરણના નાશ સ્વરૂપ છે, અર્થાંત જેને કોઈ કાર્ય કરવાનું નથી, જે કૃત્ય થયા છે, કરવા પડવાની વાત હવે રહી જ નથી। જે પુષ્ટ ગુણોનું ધામ છે અને જેણે મૂળ રાત્રિનો નાશ કર્યો છે, તેને તે સહજ તત્વને અમે નમીએ છીએ। ગુરુદેવ એનો વિસ્તાર કરતા અહીંયા કહે છે કે જો આ કોના ગાણા ગવાય છે, આ કોના વખાણ થાય છે, આ કોની વાત થઈ રહી છે, કોનું મહાત્મા દર્શાવ્યું છે। અંદરમાં સહજ તત્વ જ્ઞાન મૂર્તિ આત્મા બિરાજી રહ્યો છે, તેના જ આ ગાણા છે, આના જ ગાણા ગાવા જેવા છે। બસ એની જ એકમાત્ર વાત કરવા જેવી છે। વાત કરીએ તો આત્માની જ વાત હોય, બીજી વાત કરવા જેવી જ નહીં। ઘણી વાર આવો વિકલ્પ આવે છે કે આ બીજી બધી વાત ને પંચાતો કરવાની જરૂર નથી, બોલવું તો આત્માની વાત કરવી, નહીતર બોલવું નહીં। આપણે આત્માના જ ગાળા ગાવા જેવા છે, વાત કરવી તો આત્માની, નહીતર બીજી વાત કરવી જ નહીં। અને એ વાત મગજમાં બેઠી ત્યારથી હવે શાંતિ થઈ ગઈ છે કે ભલે બીજી બધી વાત કરતા નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, આપણને આત્માની વાત કરતા આવડે છે, સારું છે, એ વિકલ્પમાં રહીએ છીએ, તેમાં અંદર ઊંડું ચિંતન થાય છે। શાંત હોઈએ ત્યારે આપણને એના ગાણા અંદરમાં ગવાતા રહેવા જોઈએ, એની જ વાત અંદરમાં આવ્યા કરે। આત્માને જુદી જુદી અપેક્ષાથી, જુદી જુદી દ્રષ્ટિથી વિચાર થયા કરે, એટલે કહે છે કે આના જ ગાણા ગાવા જેવા છે, ગુરુદેવે કહ્યું છે। એ સિવાય પુણ્ય પાપના કે શરીર સ્ત્રી પૈસાના ગાણા ગાવા જેવા નથી। બહુ વાત કહી દીધી, આ સવા બે લીટીમાં બહુ કહી દીધું ગુરુદેવે। અહીંયા કહે છે કે આત્મા સહજ તત્વ છે, તેણે પાપના સમૂહનો નાશ કર્યો છે, પુણ્ય પાપ તો નવા નવા થાય છે, પુણ્ય પાપ તો નવા નવા થાય છે, શુભાશુભ ભાવ કઈ એકનો એક ચાલી રહ્યો છે, જાત જાતમાં થાય છે, પુણ્ય પાપ તો નવા નવા થાય છે, અને આત્મા તો અનૂતન એવો ને એવો છે। આત્મા તો અનૂતન, નવો નવો નથી, એવો ને એવો જ છે, તેમાં પુણ્ય પાપનો અભાવ છે, માટે સહજ તત્વે પુણ્ય પાપનો નાશ કર્યો છે। સહજ તત્વે પુણ્ય પાપનો નાશ કર્યો છે, એટલે કે પુણ્ય પાપ સહજ તત્વમાં છે નહીં। આત્માએ પાપના સમૂહને તેમજ પુણ્યના સમૂહને હણી નાખ્યો છે, એટલે કે ત્રિકાળી તત્વમાં તેનો અભાવ જ છે। વળી તે ત્રિકાળી સહજ તત્વે કામ, ક્રોધ, હાસ્ય વગેરેની વાસનાને ખંખેરી નાખી છે। એક વખત એનો વિચાર આવે ને, એટલે પછી આ બાહ્યમાં અનેક પ્રકારના બધા હાસ્ય ને બધા પ્રસવનો ને બધા નાટકની અંદર હસાવતા હોય ને, જોક કરતા હોય ને, આ બધા તરફ પછી કઈ બહુ મન વળતું નથી, એમ કેવું છે, એ બધું ચાલી જાય છે, આપોઆપ ચાલી જાય છે। વળી તે ત્રિકાળી સહજ તત્વે કામ, ક્રોધ, હાસ્ય વગેરેની વાસનાને ખંખેરી નાખી છે, બધું મોડું પડી જાય છે। સહજ તત્વમાં ત્રિકાળ, કામ, વાસનાનો અભાવ છે, જો એનો આશ્રય કરવામાં આવે, પૂર્ણપણે આશ્રય કરવામાં આવે, તો એ કામ વાસના ઉત્પન્ન થતી જ નથી, વ્યાયમાં એ કામ વાસના ઉત્પન્ન ના થાય। માત્ર એનો વિચાર કરવાથી પણ કામ વાસના બધી ઓછી થઈ જાય છે, તો જો એ તત્વને પૂર્ણપણે એ તત્વને પૂર્ણપણે સમજી અને એનો આશ્રય, પૂર્ણ આશ્રય કરવામાં આવે, તો પછી કામ વાસના નો અભાવ થઈ જાય, તો વર્તમાન પર્યાયનો અભાવ થઈ જાય, કેમ કે
सहज तत्व में त्रिकाळी काम वासना नो अभाव छे, त्रणेय काळे एम तो काम वासना नो अभाव ज छे, वळी सहज तत्व प्रबल ज्ञान नो महल छे, एमां छे शुं एनी वे वात करी, पेली नास्तिक वात करी, कहे छे के एमां शुं छे, के ते सहज तत्व प्रबल ज्ञान नो महल छे, ते ज्ञान महल पुण्य पाप थी डगे नहीं एवो प्रबल छे, हे जीव तू आवा ज्ञान महल में चढ़, आवा ज्ञान महल में तू पहुंची जा, आवा ज्ञान महल में प्रवेश कर, केवल ज्ञान प्रगटे तो प्रबल ज्ञान महल में थी कई ज्ञान खूटे नहीं, सदा एवं ने एवं परिपूर्ण रहा करे, केवल ज्ञान प्रगटे एटले बधुं बहार प्रगट थई गयुं, केवल ज्ञान प्रगट कर्युं तो पण अंदर में तो ये ज्ञान स्वरूप एवं एवं ज रह्युं छे, एमांथी ज्ञान कई ओछुं थई जतुं नथी, ज्ञान गुण में कई घट पड़ी जाए छे। तत्ववेत्ताओ ते सहज तत्व ने प्रणमे छे, तत्ववेत्ता एटले आत्मतत्वना जाणनारा धर्मात्माओ ते सहज तत्व ने प्रणाम करे छे। धन्य अवतार कि जे अवतारे आवा सहज तत्वनु भान थयुं, एम महिमा करीने तत्ववेत्ताओ आ सहज तत्व ने प्रणमे छे। ते सहज तत्व कृत्य कृत्य छे, કાંઈ પણ કામનો બોજો તેના ઉપર નથી, કૃત્ય કૃત્ય કર્યું ને ત્યાં એને હવે કોઈ કામ રહ્યું નથી, બાકી કામની કોઈ ઉપાધિ રહી નથી, તેણે પ્રકરણનો નાશ કર્યો છે। પ્રકરણ એટલે આમ કરું તેમ કરું, જે કામ કરવું જે કંઈ બાકી રહ્યું હોય એને એ બધું પ્રકરણમાં આવે, તો આ કરું તે કરું, તો એમ કોઈ કાર્ય કરવાનો વિકલ્પ જ હવે રહ્યો નથી, કેમ કે કૃત્ય કૃત્ય થયા છે, પ્રકરણનો નાશ તો આ તત્વએ કર્યો છે, તે તો સહજ કૃત્ય કૃત્ય છે, તેને કાંઈ કરવું રહ્યું નથી। આવા સહજ તત્વનો મહિમા કરો, તેની રૂચિ કરો અને તેની ભાવના કરો, તેની ભાવનાથી જ પ્રત્યાખ્યાન થાય છે। સહજ તત્વમાં રાગાદી છે જ નહીં, એટલે રાગનો નાશ કરવું એવું પણ તે સહજ તત્વમાં નથી। સહજ તત્વમાં રાગાદી છે જ નહીં એટલે એનો આશ્રય કરતા પછી રાગનો નાશ કરવું એ વાત પણ રહેતી નથી, કેમ કે રાગ ઉત્પન્ન જ થતો નથી, સ્વભાવથી જ તે પૂરું છે, તેમાં કાંઈ અધૂરું છે જ નહીં। જગતમાં સંસારના કામ તો સદાય અધૂરાને અધૂરા જ રહે છે, મરતા પણ અધૂરું મૂકીને મરે છે, આટલું બાકી રહી ગયું આટલું બાકી રહી ગયું એમ જ રહે છે, સદાય જગતમાં આવું જ ચાલી રહ્યું છે, બધાને એમ જ છે, જગતના કામોનો કોઈ દિવસ પાર આવે જ નહીં, જગતના કામો હંમેશા બાકી જ રહે, કોઈને પણ પૂછવા જશો તો એમ જ કહેશે કે હજી બસ આટલું બાકી છે આટલું બાકી છે। અહીંયા કહે છે કે આ તત્વ તો પરિપૂર્ણ છે અને એનું લક્ષ કરતા તો પછી કાંઈ કરવાનું રહેતું જ નથી, એટલે કહે છે કે આ આત્મતત્વ તો સ્વભાવથી જ કૃત્ય કૃત્ય ધ્રુવ ચિદાનંદ મૂર્તિ છે। આવા આત્માને સ્વીકાર્યો, તેની રૂચિ કરી, પછી વિકલ્પો આવે, એ વિકલ્પો પછી પાંગળા લુલા થઈ જાય છે, વિકલ્પ સ્વવિકલ્પ દશામાં વિકલ્પ આવે એ તત્વના આશરે ધ્યાનમાં છે ત્યારે તો વિકલ્પ નથી આવતા, પણ એનો જેને અનુભવ છે એને પછી બારમાં વિકલ્પમાં આવ્યો છે ત્યારે પણ જે વિકલ્પ આવે છે એ બધા પાંગળા લુલા થઈ જાય છે, કેમ કે તેને સહજ તત્વનો આધાર નથી। કોને? આ વિકલ્પોને સહજ તત્વનો આધાર નથી, જે વિકલ્પો આવે છે શુભાશુભ ભાવ છે એને આધાર કોનો છે? એને એવા સહજ આત્મતત્વનો આધાર નથી, એટલે પછી એ કેટલું ટકવાના કેટલું રહેવાના છે? જેને આધાર નથી એ કેટલું રહેશે? આત્મા તો અનંત ગુણોથી ભરપૂર પુષ્ટ ગુણોનું ધામ છે, અનંત ગુણોનું ધામ આત્મા છે, સ્વભાવથી પુષ્ટ થયેલા ગુણો છે, સ્વભાવથી પુષ્ટ થયેલા ગુણો છે, એવો જ સ્વભાવ છે, તેમાંથી ગમે તેટલું કાઢે તો પણ તે કદી કર્માતા નથી, એમાંથી ગમે તેટલી પર્યાયો એવી નિર્મળ થયા જ કરે, જેવા ગુણ છે એવી જ પર્યાયો થયા કરે તો પણ એમાંથી કાંઈ ઘટતું નથી। આત્મા અસંખ્ય પ્રદેશી મંદિર અનંત ગુણોથી પુષ્ટ પુષ્ટ છે। અજ્ઞાનીઓ શરીરની પુષ્ટિ કરવાનો માને છે, પણ તે તો પર છે, આત્મા સહજ ગુણોથી ત્રિકાળ પુષ્ટ જ છે, પરિપૂર્ણ છે, પુષ્ટ છે, એને કાંઈ પુષ્ટ કરવાની જરૂર જ નથી। એનું લક્ષ કરતા વર્તમાન પર્યાય પણ એવી જ થાય છે,
અને છતાં એ તત્વમાં કાંઈ ખૂટતું નથી, ઘટતું નથી, ઓછું થતું નથી. આખું કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય એવી પર્યાય પ્રગટ થાય, છતાંય અંદરમાં આત્મગુણ એવો ને એવો જ રહે છે. એ જ રીતે બધા ગુણોને વિશે સમજવું. વળી ત્રિકાળી ચૈતન્ય તત્વ એકલા પ્રકાશ સ્વરૂપ જ છે, તેમાં મોહ છે જ નહીં. તેનો આશ્રય કરતા મોહ અંધકારનો નાશ થઈ જાય છે. ત્રિકાળી તત્વનો આશ્રય કરતા તો મોહ રૂપી અંધકારનો નાશ થઈ જાય છે. આવા સહજ તત્વને અમે નમીએ છીએ. પહેલા આવું તત્વ શ્રદ્ધામાં લઈને તેમાં સ્થિર થવું તે પ્રજ્ઞાખ્યાન છે. આવા તત્વનો મહિમા કરીને તેની રુચિ કરે તે જીવ મુક્તિની યાત્રા કરવા નીકળ્યો, મુક્તિમાં જવા માટે માર્ગે પડ્યો. માટે એવા સહજ તત્વને ઓળખીને તેની જ ભાવના કરવા જેવી છે. તો આ રીતે આ 150 પછી આ 151મો કળશ પણ આપણે તત્વના મહિમાપૂર્વક પૂરો કરીએ છીએ. આ રીતે સુકવિજન રૂપી કમળોને માટે જેવો સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત દેહ માત્ર જેમને પરિગ્રહ હતો, એવા શ્રી પદ્મબ્રહ્મધારી દેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં અર્થાંત શ્રીમદ ભગવત કૃષ્ણાચાર્ય દેવ પ્રણીત શ્રી નિયમસાર પરમાગમની દીર્ઘંથ મુનિરાજ શ્રી પદ્મબ્રહ્મધારી દેવ વિરચિત તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર નામનો છઠ્ઠો સ્તુત સ્તંભ સમાપ્ત કર્યો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે